કેમ છો મિત્રો? આપણે લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કરતા હતા ફળ વિશે. આપણે ભણ્યા હતા કે ફલન બાદ બીજાશય છે એ ફળમાં, જ્યારે અંડક છે એ બીજમાં રૂપાંતરિત થાય. તો આજના ટોપિકમાં આપણે અભ્યાસ કરવાનો છે બીજ વિશે. આજે આપણે અભ્યાસ કરીએ બીજ વિશે કે ભાઈ બીજ છે એ શું છે. હકીકતે જો બીજની વાત કરીએ તો બીજ વગર કૃષિ છે એનો પાયો જ ટકી નથી શકતો, કારણ કે કૃષિ છે એ આખી આખી બીજ ઉપર ટકેલી છે. સેકન્ડ થિંગની અંદર જો આપણે વાત કરવા જઈએ તો બીજ હોય તો જ નવા પ્લાન્ટનું નિર્માણ થાય, તો જ આપણને ખોરાક મળી રહે છે. વેજીટેરિયન લોકો છે એ બીજ છે એમાંથી જ મેઇનલી, બેઝિકલી તમે જુઓ તો ઘઉં છે, તો ઘઉં એક પ્રકારનું ફળ છે અને એમાંથી જ આપણને પોષણ મળે છે. તો બીજ છે એ કૃષિ માટે મેઇન પાયો છે એવું કેવું હોય તો કહી શકાય. ચર્ચા કરીએ બીજ વિશે તો કે ફલન બાદ અંડકો છે એ બીજમાં રૂપાંતરિત થાય, અંડકો બીજમાં પરિવર્તિત થાય છે. બીજ છે એમાં શું શું આવેલું હોય તો બીજ છે એ ત્રણ ચાર ઘટકો ધરાવે છે, જેમ કે બીજાવરણ, ત્યાર પછી ચર્ચા કરીએ તો ભ્રૂણકોષ અને બીજપત્રો અથવા તો બીજપત્ર ધરાવે છે. કોઈ કોઈમાં એક બીજપત્ર હોય તો કોઈ કોઈમાં એક કરતાં વધારે બીજપત્ર આવેલા હોય. ભ્રૂણ છે એની અંદર આપણને શું શું જોવા મળે તો ભ્રૂણ છે એની અંદર આપણને ભ્રૂણમૂળ, ભ્રૂણધરી આવી બધી વસ્તુ છે એ જોવા મળશે. તો લખીએ આપણે ભ્રૂણમૂળ, ભ્રૂણધરી ત્યાર પછી આપણે લઈએ તો ભ્રૂણાગ્ર અને બીજપત્ર છે એ ધરાવે છે. તો ભ્રૂણ છે ભ્રૂણમૂળ, ભ્રૂણધરી, ભ્રૂણાગ્ર ધરાવે છે, બીજપત્ર પણ ભ્રૂણની સાથે જોડાયેલા હોય, ભ્રૂણાગ્ર ધરાવે છે. તો આ બધું છે આપણને ભ્રૂણમાં જોવા મળે. ભ્રૂણની અંદર બેઝિકલી ત્રણ વસ્તુ હોય, જ્યાંથી ચોંટેલું હોય એને ભ્રૂણધરી કહેવાય, ભ્રૂણાગ્ર જ્યાંથી ભ્રૂણ છે એમાંથી શૂટ સિસ્ટમ એટલે કે પ્રરોહતંત્ર ડેવલપ થાય છે એ ભ્રૂણાગ્રમાંથી ડેવલપ થશે, અને ભ્રૂણમૂળ કે જેને આપણે રેડિકલ તરીકે ઓળખીએ છીએ જ્યાંથી મૂળતંત્ર છે એના નિર્માણની શરૂઆત થાય, આ પ્લોમોલ છે અને આ રેડિકલ માટે ગુજરાતી નામ આપણને આપેલા છે. ચર્ચા કરીએ બીજની અંદર તો કે દ્વિદળી છે એનું બીજ કેવું આવેલું હોય. લઈએ દ્વિદળીના બીજ વિશે ચર્ચા કરીએ આપણે. દ્વિદળીનું બીજ છે મિત્રો એ મોટા ભાગે સૌથી બહારની તરફ બીજને ઢાંકતું બીજાવરણ આવેલું હોય છે, અને બીજાવરણ છે એની અંદર આપણને બે સ્તર જોવા મળે છે. સૌથી બહારની તરફ બીજાવરણ આવેલું હોય છે, સૌથી બહારની તરફ બીજને ઢાંકતું બીજાવરણ આવેલું હોય છે જે બે સ્તર ધરાવે છે. ટેસ્ટા અને ટેગમેન જે બે સ્તર ધરાવે છે. બે સ્તરના જો નામની ચર્ચા કરીએ તો બાહ્ય બીજાવરણ અને અંતઃ બીજાવરણ. બાહ્ય બીજાવરણ જેને આપણે કહેશું ટેસ્ટા, અને બીજું છે અંતઃ બીજાવરણ જેને આપણે કહીએ છીએ ટેગમેન. આ નામ પણ યાદ રાખી શકાય, ટેસ્ટા અને ટેગમેન આ બે સ્તર છે એ ધરાવે છે. આગળ જો આપણે બીજ વિશે ચર્ચા કરીએ તો બીજું શું ધરાવે છે તો કે અંતઃ બીજાવરણની અંદર એક ચાઠા જેવી રચના ધરાવે છે જેને નાભી કે બીજ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે.
आ रचना छे जे बीज पर एक चाठा स्वरूपे जोवा मळे छे। बीज पर चाठा स्वरूपे जोवा मळे। उदाहरण तरीके आपणे लईए तो आपणी पासे अहींया एक बीज छे, अहींया एक आपणी पासे मानीए के बीज छे। आ बीज छे एनी ऊपर आपणने कोई जग्याए अहींया नानुं एवुं चाठुं जोवा मळे। हजी चाठानो भाग छे, उदाहरण आपणे वात करीए तो मगफळी छे, मगफळीमां नथी ख्याल आवतो तो आपणे सारामां सारुं उदाहरण लઈએ તો ચણા છે। ચણાનું બીજ હોય એમાં તમને કોઈ એક જગ્યાએ આવું ચાઠું જોવા મળે છે, જેને આપણે કહીએ છીએ બીજ કેન્દ્ર, જેને આપણે કહેશું બીજ કેન્દ્ર। બીજ હોય ને એ બીજ કેન્દ્રની મદદથી, બીજ કેન્દ્રની મદદથી બીજાશય સાથે જોડાયેલું હોય, તો લખીએ આપણે બીજ કેન્દ્રની મદદથી બીજાશય સાથે જોડાયેલું હોય છે। બીજ એ બીજ કેન્દ્રની મદદથી, પણ હકીકતે દોસ્તો આ બીજ કેન્દ્ર છે ને ત્યાંથી શરૂઆતના પ્રાથમિક મૂળ છે એનું નિર્માણ કરે, અને બીજ કેન્દ્ર હોય એ જગ્યાએથી, હજી આપણે જો અંડકને યાદ કરીએ તો આપણી પાસે અંડક કંઈક આ રીતે હતું અને કંઈક આવો ભાગ હતો, અહીંયા આપણે આને બીજ કેન્દ્ર કહેતા, તો કે બીજ કે ને એ બીજ સોરી અંડનાળ સાથે જોડાયેલું હોય છે। બીજ છે બીજ કેન્દ્રની મદદથી અંડનાળ સાથે જોડાયેલું હોય છે, તો બીજ એ બીજ કેન્દ્રની મદદથી અંડનાળ સાથે જોડાયેલું હોય છે। અંડનાળ સાથે જોડાયેલ હોય છે અને અંડનાળ છે એ અંદરની તરફ બીજાશય સાથે જોડાય છે। જો અહીંયા આપણે ચર્ચા કરીએ તો આ બીજાશયની અંદરની દિવાલ, આ થઈ આપણી અંડનાળ અને આ છે એને આપણે કહેશું બીજ કેન્દ્ર। તો બીજ હોય બીજ કેન્દ્રની મદદથી અંડનાળ સાથે અને અંડનાળ હોય એ અંડક સાથે જોડાયેલ હોય છે, તો અંડનાળ એ અંડક સોરી અંડનાળ એ અંડકને બીજાશય સાથે જોડે છે, અંડકને બીજાશય સાથે જોડે છે। હવે આ અંડક છે એ શેમાં રૂપાંતરિત થઈ ગયું છે બીજને, એટલે આપણે એમ લખી શકીએ અંડનાળ એ બીજાશયને સોરી બીજ છે એને બીજાશય સાથે જોડે છે। આગળ જો ચર્ચા કરીએ તો એની ઉપર આપણને એક બીજ છિદ્ર જોવા મળે છે। આ જે ભાગ છે આ પેલા હતું અંડ છિદ્ર, હવે શેમાં રૂપાંતરિત થઈ ગયું બીજ છિદ્રમાં। તો બીજ હોય એ કોઈ જગ્યાએ બીજ છિદ્ર ધરાવે છે, બીજ એ બીજ છિદ્ર ધરાવે છે, બીજ એ બીજ છિદ્ર, બીજ છે એ બીજ છિદ્ર ધરાવે છે અને બીજ છિદ્રની મદદથી, બીજ છિદ્રની મદદથી નીચેની તરફ આપણને ઋણ મૂળ છે એનું નિર્માણ થતું જોવા મળે। અહીંયા આપણે વાત કરી બીજ કેન્દ્રની, હવે આપણે અહીંયા ચર્ચા કરીએ તો બીજ છે એની અંદર આપણને શું જોવા મળે, તો કે ભ્રૂણ જોવા મળે। આ ભ્રૂણ છે એ એક જગ્યાએ ભ્રૂણ ધરી, એટલે ઉપર અને નીચેની તરફ આ ક્યાંકો ભાગ જે દોર્યો છે એ છે ભ્રૂણ। અલગ માર્કરથી કરીએ એટલે ઇઝી પડે જોવું, તો આ જે ભાગ છે એ ભ્રૂણ છે, આ ભ્રૂણ છે એ બે ભાગ ધરાવે છે, ભ્રૂણાગ્રહ અને ત્યાં સોરી ભ્રૂણ છે એની અંદર બે ભાગ જોવા મળે છે। આપણે વાત કરીએ તો ભ્રૂણાગ્રહ અને ભ્રૂણમૂળ બે ભાગ છે, ભ્રૂણધરી પણ કહી શકાય, આ છે ભ્રૂણધરી, ત્યાંથી ભ્રૂણ ચોટેલું છે આ ભાગ, આ છે ભ્રૂણધરી, આને આપણે કહીએ છીએ ભ્રૂણમૂળ, આ શું છે ભ્રૂણમૂળ, અને આ ભાગ છે આ છે ભ્રૂણાગ્રહ, આ છે ભ્રૂણાગ્રહ। તો બીજ છે એ ભ્રૂણ ધરાવે છે, બીજ ભ્રૂણ ધરાવે છે, બીજ ભ્રૂણ ધરાવે છે અને ભ્રૂણ છે એની અંદર તમને ભ્રૂણાગ્રહ ભ્રૂણધરી અને ભ્રૂણમૂળ જોવા મળે છે। ભ્રૂણ એ ભ્રૂણાગ્રહ ભ્રૂણમૂળ અને ભ્રૂણ ધરી ધરાવે છે।
આવૃતબીજધારી વનસ્પતિના બીજ છે એ બેવડા ફલનના કારણે ભૃણ કોષ ધરાવે છે. તો લખીએ આપણે, આવૃત બીજધારી વનસ્પતિ વનસ્પતિના બીજ બેવડા ફલનના કારણે ભૃણપોષ ધરાવે છે. અહીંયા આપણને ભૃણપોષ જોવા મળે, અહીંયા શું જોવા મળે? ભૃણપોષ. મિત્રો, તમે જ્યારે 12th આવશો ત્યારે તમને ખબર પડશે કે ભૃણપોષ છે એ ત્રિકીય હોય છે. આપણે ભણી ગયા હતા કે બેવડું ફલન થાય જેમાં દ્વિતીય કોષ કેન્દ્ર અને એક નરજન્યુ જોડાય એટલે PEN બને અને PEN માંથી ભૃણપોષ બને જે ત્રિકીય હોય. તો અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ કે એ ભૃણપોષ ધરાવે છે. આ ભૃણપોષ છે એ કોઈ કોઈ વનસ્પતિમાં વપરાય જાય છે. જ્યારે બીજ છે એમાં ભૃણનું નિર્માણ થતું હોય ત્યારે ભૃણપોષ વપરાય જાય છે. તો બીજમાં ભૃણ નિર્માણ દરમિયાન ભૃણપોષ વપરાય જાય છે. એટલે બીજમાં ભૃણપોષ જોવા મળતો નથી, ખાસ કરીને દ્વિદળી વનસ્પતિમાં. તો કે દ્વિદળી બીજમાં ભૃણપોષ ગેરહાજર હોય. તો તેવા બીજને અભૃણપોષી કેવા કહેવાય? અભૃણપોષી બીજ કહે છે. કેવા કહીએ છીએ? અભૃણપોષી. અભૃણપોષી બીજના ઉદાહરણમાં તમે કોઈ પણ દ્વિદળી વનસ્પતિ લખી શકો. ઉદાહરણ તરીકે આપણે લેવા જઈએ તો એની અંદર આપણે લખી શકીએ છીએ ટમેટા, મરચા, કેરી પણ લખી શકાય. આ બધા છે એ અભૃણપોષી બીજના ઉદાહરણ છે. આ સિવાય જો હજી આપણે લખવા જઈએ બુકના એક્ઝામ્પલ પ્રમાણે તો આની અંદર આપણે લખી શકીએ છીએ વટાણા. ત્યાર પછી આપણે લખવા જઈએ તો આની અંદર લખી શકાય છે મગ, ચણા, તુવેર. આ બધા જે છે એ અભૃણપોષી બીજ છે. પરંતુ જો બીજ ભૃણપોષ ધરાવતું હોય તો તેને ભૃણપોષી કહે છે. તો તેવા બીજને ભૃણપોષી બીજ કહે છે. જનરલી દ્વિદળી વનસ્પતિ છે અભૃણપોષી જ છે, પરંતુ એમાં એક અપવાદ છે અને આપણને ખબર છે કે મોટા ભાગે આપણને અપવાદ જ પૂછાય છે. ઉદાહરણ આવે છે એરંડા જેને આપણે કેસ્ટર તરીકે પણ ઓળખીએ છીએ. રિસિનસ કોમિનેલિસ એનું વૈજ્ઞાનિક નામ છે, જેને કેસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા એનું ગુજરાતી નામ બીજું દિવેલા પણ છે, એને આપણે દિવેલા પણ કહીએ છીએ. દિવેલા કયો, એરંડા કયો, કેસ્ટર કયો, બધા જ એક જ વનસ્પતિના નામ છે. તો દ્વિદળી વનસ્પતિની અંદર આપણને બે બીજપત્ર જોવા મળે છે. હજી આપણે એક ચર્ચા કરવાની પણ રહી ગઈ. દ્વિદળી વનસ્પતિ છે એની અંદર જો આપણે જોવા જઈએ તો આ રીતે તમને બે બીજપત્રની હાજરી જોવા મળે છે. વચ્ચેના ભાગે તમને ભૃણધરી છે એની હાજરી જોવા મળે, અને ભૃણધરી છે એ જગ્યાએથી બે બીજપત્ર છે એકબીજા સાથે જોડાયેલા હોય. ઉપરનો ભાગ છે આ ભૃણધરીનો ભાગ છે, તો ઉપરનો ભાગ છે એને આપણે કહેશું ભૃણાગ્ર અને નીચેનો ભાગ છે એને આપણે કહેશું ભૃણ મૂળ. આ ભાગ છે એને ભૃણધરી કહેવાય. આ બે છે બીજું કંઈ જ નથી, આ બંને છે બીજપત્રો. તો અહીંયા જે છે એમાં આપણને બે બીજપત્ર છે એ દ્વિદળીમાં જોવા મળશે. ત્યાર પછી મિત્રો આગળની ચર્ચા કરીએ એકદળી વનસ્પતિના બીજ વિશે. એકદળીનું બીજ છે
एक दड़ी ना बीज नी चर्चा आपणे आकृति साथे ज करीए। एक दड़ी ना बीज ना उदाहरण तरीके आपणे मकाई छे एनी ज मोटा भागे चर्चा करीए छीए। मकाई छे एनी अंदर जनरली आपणे आ टाइप नो शेप छे जोवा मळे छे। अहींया बहारनी तरफ एक सखत आवरण आवेलू होय छे जेने आपणे समितायास स्तर कहीए छीए। આ રીતે આપણે દોરી શકીએ છીએ। અંદરની તરફ જો આપણે દોરવા જઈએ તો આ પ્રકારે આપણને રચના છે એ જોવા મળશે। ચર્ચા કરીએ તો અહીંયા આપણી પાસે છે ભ્રૂણાગ્ર, આ જે ભાગ છે એ છે ભ્રૂણાગ્ર, આ છે ભ્રૂણમૂળ, આ ભાગ છે ભ્રૂણમૂળ। ભ્રૂણાગ્રને રક્ષણ આપતો જે ભાગ છે એને કહેવાય ભ્રૂણાગ્ર ચોલ, જેને આપણે કહીએ છીએ ભ્રૂણાગ્ર ચોલ। ભ્રૂણમૂળ છે એને રક્ષણ આપતો ભાગ છે તો એને કહેશું ભ્રૂણમૂળ ચોલ, જેને આપણે કહેશું ભ્રૂણમૂળ ચોલ। આ જે ભાગ છે અહીં આ છે ભ્રૂણપોષ, આ શું છે ભ્રૂણપોષ। એક દળી વનસ્પતિના બીજ છે એ ભ્રૂણપોષી છે, એક દળીના બીજ છે એ ભ્રૂણપોષી છે। આ જે ભાગ આવેલો છે આને કહેવામાં આવે છે વરુથિકા, અને આપણે કહીએ છીએ વરુથિકા। એક દળી વનસ્પતિના બીજપત્રને વરુથિકા કહેવાય। આજે આખે આખું સ્તર છે એ હાર્ડ લેયર છે જેને આપણે કહીએ છીએ સમિતાયા સ્તર, એને આપણે કહેશું સમિતાયા સ્તર। અને બીજ છે એનું સૌથી બહારનું આવરણ હોય જેને આપણે બીજાવરણ તરીકે પણ ઓળખીએ છીએ। બીજનું જે સૌથી બહારનું આવરણ છે અહીંયા જે ભાગ, આ ભાગ છે સૌથી આઉટર મોસ્ટ લેયર, એને આપણે કહીએ છીએ અહીંયા હજી એક લેયર અહીંયા આપણે આમ હળવું દોરીએ તો આને આપણે કહીએ છીએ બીજાવરણ। બીજાવરણ હકીકતે બીજાવરણ અને ફલાવરણ છે એ બે અહીંયા જોડાયેલા હોય અને એક સખત સ્તર બનાવે જેને તુષ કહેવામાં આવે છે। બીજાવરણ અને ફલાવરણ જોડાય અને જે રચના બનાવે એને કહેવાય તુષ। તો અહીંયા આપણે ત્રણ સ્તર છે એના વિશે ચર્ચા કરી। સમિતાયા સ્તર છે એ અંદરની તરફ આવેલું હોય, આ જે રેડ કલરનું લેયર આપણે જોઈએ છીએ એ છે સમિતાયા સ્તર। ત્યાર પછી બહારનું જે આવરણ આપણે હાર્ડ લેયર આપણે જોઈએ છીએ જે બ્લેક કલરથી દોરેલું છે, આ બ્લેક કલરનું લેયર છે સમિતાયા સ્તર। ક્લિયર દેખાડીએ આપણે અહીંયા તો આ જે હાડ અંદરનું લેયર છે જે પ્રોટીનમય આવરણ હોય એને આપણે કહેશું સમિતાયા સ્તર। ઓકે, ચર્ચા કરીએ એક દળીના બીજ વિશે। લાક્ષણિક એક દળી બીજ, એક દળી વનસ્પતિનું બીજ છે એ મિત્રો ઓર્કિડ જેવી વનસ્પતિની અંદર આપણને જોવા મળે છે જેમાં એ અભ્રૂણપોષી છે, એક અપવાદ નીકળે છે, બાકી બધા છે એની અંદર આપણને ભ્રૂણપોષી જ જોવા મળે છે। મકાઈ જેવી વનસ્પતિમાં જો વાત કરીએ તો બીજ છે એ બીજાવરણ દ્વારા આવરિત હોય છે,
मकाई जेवी वनस्पति में बीज ए बीजावरण तथा बीजावरण द्वारा आवृत हो बीजावरण द्वारा आवृत हो मकाई घऊं त्यार पछी लखीए तो चोखा जेवी वनस्पति में जेवी वनस्पति में बीजावरण फलावरण साथ जोड़ाय बीजावरण फलावरण साथ जोड़ाय सखत रचना नु निर्माण करे छे जेने तुष कहे छे सखत तुष नु निर्माण करे छे सखत तुष नु निर्माण करे छे। बीजनी अंदर जो आपणे मित्रों चर्चा करवा जाइए तो बीज छे एकदळी वनस्पतिनुं एनी अंदर भ्रूणकोषने रक्षण आपतुं एक प्रोटीननुं स्तर आवेलुं होय जेने आपणे समितायी स्तर कहीए छीए। तो के बीजमां ભ્રૂણકોષને રક્ષણ આપતું જે રેડ કલરથી દોર્યું છે ભ્રૂણકોષને રક્ષણ આપતું પ્રોટીનનું સ્તર આવેલું હોય છે જેને સમિતાયા સ્તર કહે છે જેને સમિતાયા સ્તર કહે છે। तो प्रोटेक्शन आप तो जो स्तर छे ने आपणे कहीए छीए समिताया स्तर सेनु बनेलू होय छे तो के प्रोटीन सेनु बनेलू छे प्रोटीन नु स्तर। बीज छे एमा मध्य भागे आपणे भ्रूणकोषनी हाजरी जोवा मळे छे तो के बीज भ्रूणकोष धरावे छे बीज ए भ्रूणकोष स्वरूपे खोराकनो संग्रह करे छे ભ્રૂણપોષી બીજ છે અપવાદ આની અંદર લઈએ કે જેમાં આપણને ભ્રૂણપોષની હાજરી જોવા મળતી નથી તો અપવાદ તરીકે આપણે લઈએ છીએ ઓર્કિડ અપવાદ છે ઓર્કિડ કે જેમાં ભ્રૂણપોષની હાજરી હોતી નથી। ત્યાર પછી જો ચર્ચા કરીએ તો ભ્રૂણ છે એની અંદર આપણને નાનો એક ભ્રૂણકોષના છેડાનો વિસ્તાર છે એ જોવા મળે છે ભ્રૂણ છે હકીકતે છેડાના વિસ્તાર સાથે જોડાયેલું જોવા મળે છે। તો કે ભ્રૂણ એ નાના છેડાના વિસ્તાર પર આવેલું છે છેડાના વિસ્તાર પર ગોઠવાયેલ છે। ભ્રૂણ છે એ મેઇનલી બે જગ્યા અને એ બેના પ્રોટેક્શનના ભાગ એટલે કે ભ્રૂણ એ ભ્રૂણાગ્ર અને ભ્રૂણ મૂળ ધરાવે છે ભ્રૂણ એ ભ્રૂણાગ્ર અને તેને રક્ષણ આપતું તેનું રક્ષણ કરતું ભ્રૂણાગ્ર ચોલ તેનું રક્ષણ કરતું ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણમૂળ અને તેને રક્ષણ કરતું ભ્રૂણમૂળ ચોલ એક દળીના બીજપત્રને વરુથિકા કહે છે ખાસ મોસ્ટ આઈએમપી પૂછાયેલો એમસીક્યુ એક દળીના બીજપત્રને વરુથિકા કહે છે એકદળી વનસ્પતિનું જે બીજપત્ર છે એને શું કહેવામાં આવે છે વરુથિકા। તો ભ્રૂણ છે એ ભ્રૂણાગ્ર ધરાવે છે ભ્રૂણમૂળ ધરાવે છે ભ્રૂણાગ્ર ચોલ ધરાવે છે ભ્રૂણાગ્ર છે એ ભ્રૂણાગ્ર ચોલ દ્વારા જ્યારે ભ્રૂણમૂળ છે એ ભ્રૂણમૂળ ચોલ દ્વારા આવૃત હોય છે પ્રોટેક્શનનું કામ કરે છે। ભ્રૂણકોષ છે એની અંદર હાજર હોય છે ત્રિકીય હોય છે। તો મિત્રો અહીંયા આપણે એકદળી બીજ છે એના વિશે અભ્યાસ કર્યો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વનસ્પતિ છે એમાં પુષ્પાકૃતિ કઈ રીતે દોરી શકાય એનો અભ્યાસ કરશું। આજ માટે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ।